परीक्षा लेवानुं शुरू करी देवामां आव्युं छे। आजथी गुजरात राज्यमां धोरण 10 अने 12 ना विद्यार्थीओनी बोर्डनी परीक्षानो प्रारंभ थई गयो छे। त्यारे भूजना एक महत्वना सेंटर एवा इंदिराबाई गर्ल्स हाईस्कूलनी अमारी टीमे मुलाकात लीधी हती। त्यारे त्यांना फरज बजावता कर्मचारीना जणाव्या अनुसार दरेक विद्यार्थीओ सरकारी गाइडलाइननुं चुस्तपणे पालन करीने परीक्षा आपी रह्या छे। तो परीक्षा खंडमां आवता पहेला तेओनुं टेम्परेचर चकासवामां आवे छे। तो मोढा पर मास्क पहेरवुं फरजियात छे। तो साथोसाथ दरेके दरेक विद्यार्थीओए सेनेटाइजरनो उपयोग करवानो रहेशे अने कोई पण विद्यार्थीने जो अलग बेसाडवानी जरूरियात पड़शे तो तेमना माटे अलायदी व्यवस्था पण करवामां आवी छे। આવો આ અંગે વધારે સાંભળીએ ફરજ બજાવતા કર્મચારીના શબ્દોમાં। આજરોજ આપણા ખાસ કરીને ધોરણ 10 અને 12 ના રિપીટર અને ખાનગી જે વિદ્યાર્થીઓ છે એની બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા આજથી શરૂ થઈ છે। અત્યારે પ્રથમ સેશનની અંદર આપણા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે 10 થી 15 કલાક સુધી। ખાસ કરીને આપણા 3 ઝોન છે, ભુજ, ગાંધીધામ અને નખત્રાણા, એમાં ટોટલ 12,789 જેટલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને બપોર પછી આપણા ધોરણ 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાના છે। એની અંદર આપણે ખાસ કરીને જિલ્લા મથક ખાતે જ આપણે ધોરણ 12ની પરીક્ષા રાખેલી છે। વિજ્ઞાન પ્રવાહના 314 જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 4,903 એમ મળીને 5,217 જેટલા વિદ્યાર્થીઓ એ પૂરક પરીક્ષા આપવાના છે। આજે આપણે સંપૂર્ણ બિલ્ડિંગો જે છે એ કોવિડની ગાઈડલાઇન મુજબ ગઈકાલે અમે ટોટલ બિલ્ડિંગનું સેનિટાઈઝ કરાવી, આજે સ્ટાફ છે એ નિયમિત બધા જ પહોંચી ગયા છે। સંવેદનશીલ અતિસંવેદનશીલ કેન્દ્રો પર માન્ય કલેક્ટર મેડમ દ્વારા જે સ્કોડ વિજિલન્સ સ્કોડની નિમણૂક કરાયેલી છે એ અધિકારીઓ પણ વર્ગ 1-2ના એ સ્થળ ઉપર પહોંચી ગયા છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે આપણા જિલ્લામાં પરીક્ષા અત્યારે લેવાઈ રહી છે। ખાસ કરીને બોર્ડની જે ગાઈડલાઇન હતી એમાં દરેક બ્લોક દીઠ આપને મેક્સિમમ વધુમાં વધુ 20 વિદ્યાર્થી જ આપને બેસાડવામાં આવ્યા છે અને એ પ્રમાણે જે છે અંદર એન્ટ્રી અને એક્ઝિટમાં પણ દરેક વિદ્યાર્થી એ સોશિયલ ડિસ્ટન્સ જાળવે એના માટે અમે રાઉન્ડ કરી અને વચ્ચે અંતર જળવા એ પ્રકારની એન્ટ્રી, દરેક વિદ્યાર્થીને માસ્ક, દરેક વિદ્યાર્થીને સેનિટાઈઝ કરી અને પછી જ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને એક્ઝિટમાં પણ એ રીતે કાળજી અમે રાખીશું અને આ પ્રમાણે તમામ સુવિધાઓ જે છે કોવિડની ગાઈડલાઇન પ્રમાણે આજે આપી અને અત્યારે ધોરણ 10ની પરીક્ષાઓ અત્યારે સમગ્ર જિલ્લામાં જે મથકો છે ત્યાં અત્યારે ચાલુ છે।